नमस्ते विद्यार्थी मित्रों, नीलकंठ स्कूल मोरबी ऑनलाइन टीचिंग में आपनू हार्दिक स्वागत छे। चलो विषय गणित धोरण त्रण आपणे गया लेक्चर में छे ते अहींया सुधी सीखी गया छे, बराबर छे। पेज नंबर केटला छे जुओ तो 135 सुधी आपणे सीखी गया छीए ने। तो आजे आपणे मोटी संख्याना गुणाकार छे ते शीखवाना छे, मोटी संख्याना गुणाकार, बराबर छे। चलो बधा टेक्स्टबुक काढो अने आ आपणे टॉपिक आजे शीखवानो छे, मोटी संख्याना गुणाकार। चलो बधा पाठ्यपुस्तक, पेन्सिल अने इरेजर अने हारे छे ने आजे बुक पण राखजो, एक तमने रफ काम करवा माटे काम आवशे। केम के आज आपणे छे ने शुं करशुं खबर छे, गुणाकार शीखवाना छे मोटी संख्याना। चलो शुरू करशुं। वर्गमाना दरेक, अहींयाथी वाँचू छूं, बधा ध्यान राखजो। વર્ગમાંના દરેક વિદ્યાર્થીને બે ચોકલેટ આપવામાં આવી, જુઓ વર્ગ એટલે ક્લાસ, ક્લાસમાં બધા વિદ્યાર્થી હતા, એક દરેક વિદ્યાર્થીને બે બે ચોકલેટ આપી, બરાબર। જો વર્ગમાં 34 વિદ્યાર્થી હોય તો કુલ કેટલી ચોકલેટ આપવામાં આવશે? શું કીધું કે એક વિદ્યાર્થીને બે ચોકલેટ આપે, હવે આવા 34 વિદ્યાર્થી હોય તો કેટલી ચોકલેટ આપવામાં આવશે? તો આનો શું કરવો પડશે? આપણે ગુણાકાર, જુઓ અહીંયા છે ને તમને આ ચિત્રમાં લાંબુ લાંબુ આપેલું છે, પણ જો તમે વાંચશો ને તો મગજમાં બેસશે નહીં, એટલે હું તમને મારી રીતે શીખવાડું છું, બરાબર છે। ચાલો શું છે, પહેલાં તો એ જોઈ લ્યો કે રકમ શું છે, એ જુઓ તો રકમ શું છે, તો કે બે ચોકલેટ આપવામાં આવી અને વર્ગમાં 34 વિદ્યાર્થી છે, એ તમારે યાદ રાખવાનું। ચાલો હવે હું તમને શીખવાડું, વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે પહેલાં તો લખો જી, કેટલા છે? 34 છે ને, લખવાનું 34, બરાબર। હવે એકને કેટલી ચોકલેટ આપી? બે, તો ગુણ્યા બે થઈ ગયું। પહેલાં આવી રીતે લખી નાખવાનું, વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે ને એકને કેટલી ચોકલેટ આપવામાં આવી, લખાઈ ગયું। હવે આનો ગુણાકાર કરવાનો, જો ગુણાકાર તમે એમ કહેશો કે દીદી આની પહેલાં આપણે 4 × 2 = 8, 5 × 2 = 10, 6 × 3 = 18 એવી રીતના કરતા, એસા વીઝી હતા, હવે આ ઉપર બે રકમ છે નીચે એક રકમ છે, કેવી રીતે કરશું? તો ટેન્શન ન લ્યો, જો કેવી રીતે કરવાનું છે જુઓ, 4 × 2 અહીંયાથી જો પહેલાં આ બંનેનો ગુણાકાર કરવાનો, 4 × 2 કેટલા થાય? ખ્યાલ છે તમને બધાને, 4 × 2 = 8 થાય ને। ચાલો અહીંયા લખી નાખો 8 × 4 = 8। પહેલાં કોનો કોનો ગુણાકાર કર્યો આપણે જુઓ તો, 4નો અને 2નો, 4 × 2 = 8। હવે 4નો વારો આવી ગયો, જુઓ તો 4નો વારો આવી ગયો ને, હવે એની બાજુમાં શું છે? 3, હવે 3નો વારો જુઓ તો શું કરવાનું? 4નો વારો આવી ગયો, હવે 3નો વારો, 3 × 2 = 6 થઈ ગયો ગુણાકાર, જો કંઈ નથી, પહેલાં 4 ને 2 હારે ગુણવાનું, 4 × 2 તો કે 8, 3 × 2 = 6, ઇઝી છે ને સાવ। તો જવાબ કેટલો આવશે? 68। હવે જુઓ તો આવી રીતે હોય કે 12 × 1 તો કેવી રીતે કરો? ચાલો તો તમે કહેશો કે દીદી પહેલાં છે ને 2નો વારો, 2 × 1 = 2, હવે 1નો વારો, 1 × 1 = 1 છે ને, ઇઝી સાવ, સાવ ઇઝી છે। પહેલાં જેમ કે આ સંખ્યા હોય ગમે તે, અહીં જેમ કે 14 છે ને અહીંયા 3 છે, તો પહેલાં છે ને આ 4નો વારો લઈ લે, આ સાઈડ જે હોય ને આ તમારી કઈ સાઈડ છે? જમણી સાઈડ છે ને, જમણી સાઈડ જે હોય તેનો વારો લઈ લો, 4 × 3 = 12, એવી રીતે પછી વધી આવે। અત્યારે તમારે વધીવાળા શીખવાનું નથી, પણ હું તમને સમજાવું કે પહેલાં 4નો વારો લેવાનો અને પછી 1નો વારો લેવાનો છે। જુઓ હજુ એક, 12 × 2, પહેલાં કોનો વારો લેશો? ચાલો બોલો તો બધા, પહેલાં 2નો વારો લેશું ને, 2 × 2 = 4, હવે 1નો વારો, 1 × 2 = 2, બરાબર, 12 × 2 = 24 થઈ ગયા। ચાલો હવે આપણે જવાબ શું આવ્યો, શું હતું પહેલાં? એક ક્લાસમાં 34 વિદ્યાર્થી હતા ને અને દરેકને 2 ચોકલેટ, એટલે 4 × 2 = 8, 3 × 2 = 6, જવાબ કેટલો આવ્યો? 68। જોઈ લઈએ આપણો જવાબ આવી ગયો છે, જુઓ તો તમે જવાબ આવી ગયો છે 68 એમ, હા આવી ગયો છે, જુઓ દેખાય છે, દેખાય છે ને, સાવ ઇઝી છે આ, આપણે લાંબુ લાંબુ આ વાંચવાની કંઈ જરૂર નથી, જો આ તમે વાંચશો ને તો કન્ફ્યુઝ થઈ જશો, બરાબર। ચાલો પેજ નંબર 137 કાઢો, એમાં હજુ એક દાખલો છે એ આપણે ગણશું।
જો આ ચોપડીની રીતે નહીં ગણીએ, હું તમને મારી રીતે ગણાવું. આમાં જો પહેલાં શું કરશે, સરવાળો કરવાનું કહેશે, પછી બિન બંનેના મિક્સ કરવાનું કહેશે, એવું તમને મગજમાં બેસશે નહીં. એટલે હું સરળ રીત શીખવાડું છું, બરાબર છે? ચાલો હવે પેજ નંબર 100 ને કેટલા કાઢવા નાખી તમે? 37 કીધા ને. ચાલો અહીંયાથી વાંચતી જાઉં છું. જોજો તમે બધા, પ્રવાસમાં દરેક વિદ્યાર્થીને 4 ફળ આપવામાં આવ્યા. જો પ્રવાસમાં ગયા હતા છોકરાઓ, એને એક એકને 4 ફળ આપ્યા. હવે ટોટલ કેટલા હતા? તો કે કુલ 23 વિદ્યાર્થી હતા. કેટલા હતા જુઓ તો? કુલ 23 વિદ્યાર્થી હતા, તો આપેલા કુલ ફળની સંખ્યા શોધો. પહેલાં તો એક એકને 4 ફળ આપ્યા અને ટોટલ કેટલા હતા? 23. તો આ બંનેનો શું કરવાનો? ગુણાકાર કરીએ. આ બધું લાંબુ લાંબુ આપણે જોવાની જરૂર નથી. ચાલો ગુણાકાર કરીએ. કેટલા વિદ્યાર્થી હતા? 23. કેટલા ફળ આપવામાં આવ્યા? તો કે 4. ચાલો આવી રીતે છે ને, કુલ વિદ્યાર્થી 23 અને કેટલા ફળ આપ્યા? 4 ફળ આપ્યા. હવે આનો શું કરવાનો છે? હવે જો આ વધીવાળો દાખલો છે, કંઈ છે નહીં, બધાને ડરવાની જરૂર નથી, સાવ ઇઝી છે. જો સમજશો તો સમજાઈ જશે. પહેલાં કોનો વારો? 3 વારો આવશે ને. 3 × 12 બાર આવ્યા. 12 બગડો નીચે મૂકવાનો. આ 12 છે ને આવી રીતે, તો 12 બગડો છે ને એ નીચે મૂકવાનો, એકડો છે એ ઉપર. 12 બગડો વધી પડી 1. હવે 3 વારો પૂરો થઈ ગયો. હવે 2 વારો. 2 × 4 જુઓ તો કેટલા થશે? 2 × 4 8. 8 થયા. હવે ઉપર 1 છે, 8 × 1 9. સમજાણું તમને? કેવી રીતે કર્યું જુઓ, ફરી એકવાર બધું ઇરેઝ કરી નાખું. ફરી એકવાર જુઓ, 23 × 4 આવી રીતના હતું ને. પહેલાં 3 × 4 આવી રીતે, આ બેનું કોઈ 3 × 4 12 બગડો વધી ક્યાં મૂકવાની? ઉપર 1. 4 × 2 8 8 × 1 9. સમજાઈ ગયું? શું કર્યું આપણે? પહેલાં તો 3 વારો, 3 × 4 12 બગડો વધી 1, 2 × 4 8 × 1 9. બરાબર છે? તો કેટલો જવાબ આવ્યો? 92 જવાબ આવ્યો. જુઓ તો, હા આવી ગયો છે. જુઓ અહીંયા 92 જવાબ આવ્યો. સરસ. ચાલો હવે આગળનું કરશું. પેજ નંબર 138 આવશે ને. 37 તો આપણે જોયું, એનું લાંબુ લાંબુ તમે વાંચશો તો તમને સમજાશે નહીં, એટલે આપણે આવી રીતે જ કરવાનું છે. ચાલો ગુણાકાર કરવાના એવા જુઓ. જજા બધા છે, આપણે આટલા છે ને આજે કરશું ગુણાકાર, બાકીના આ છે એક આવતા લેક્ચરમાં હું તમને બોર્ડ ઉપર કરાવીશ, જેથી તમને સમજાય. જો આમાં નહીં સમજાય ને તમને, તો હું બોર્ડ ઉપર કરાવીશ. એટલે હું તમને આ પેલી સાઈડના છે એ આજ કરાવું છું. ચાલો પહેલી રકમ જુઓ શું છે. 22 × 3 છે. ચાલો 22 × 3 કરીએ. 22 × 3. ચાલો કેવી રીતે કરશું તમે બોલો તો. પહેલાં કોનો વારો? 2 વારો. અહીંયાથી જમણી બાજુ શરૂ કરશું ને. 2 × 3 6. પહેલાંનો વારો 2 × 3 6 થઈ ગયો. પહેલો દાખલો થઈ ગયો. 22 × 3 કેટલો જવાબ આવ્યો? 66. ચાલો અહીંયા લખી નાખો બધા, કેટલો જવાબ આવશે? 66. ચાલો લખાઈ ગયું. આગળ 21 × 4. 21 સાઈડમાં કરી નાખું. જો 21 × 4. ચાલો પહેલાં કોનો વારો? 1 વારો. 1 × 4. હવે કોનો વારો? 2 2 × 8. કેટલો જવાબ આવ્યો? 84. ચાલો લખી નાખો બીજામાં 84. ચાલો લખાઈ ગયું છે. પહેલાંમાં 66 અને બીજામાં 84. ચાલો આગળ 11 × 5 છે ને. ચાલો 11 × 5. પહેલાં કોનો વારો? જમણી બાજુ. 1 × 5 5. હવે આનો વારો? 5 × 1 5. કેટલો જવાબ આવ્યો? 55. ચાલો લખી નાખો 55. ચાલો થઈ ગયું. હવે આગળ જોઈએ 20 × 4. 20 × 4 છે ને. ચાલો લખો 20 × 4. પહેલાં કોનો વારો? 0 વારો. 0 × 4. જો 0 હારે ગમે તે સંખ્યા હોય ને, તેનો ગુણાકાર કેવો આવશે? 0. આ એક યાદ રાખવાનું. 0 એટલે શૂન્ય છે ને. શૂન્યની હારે ગમે તે ગુણાકાર હશે. 0 × 2, 0 × 3 4 5 ગમે તે હશે, જવાબ છે તે 0 જ આવશે. તો 0 × 4 0. 4 × 2 8. સમજાણું શું કર્યું? પહેલાં 0 હારે ગમે તેનો ગુણાકાર કરો તો જવાબ શું આવે? 0 આવશે. બરાબર. તો 0 × 4 તો 0 અને 2 × 8 લખી નાખો 80. ક્યાં લખવાનું છે? 20 ચોકની સામે. લખાઈ ગયું. ચાલો આગળ
26 × 4 આ વધી વાળો છે, જુઓ નિરાતે ધ્યાનથી કરજો. 6 × 4 = 24, 24નો ચોગડો, વધી પૈડી 2, પણ કોની માથે, બાજુની માથે, હો વધી પૈડી 2, 2 ચોક, હવે આ બંનેનો ગુણાકાર પહેલાં, 2 ચોક 8, 8 × 2 = 9, 10, જવાબ આવશે 10. 104, 26 × 4, ફરી એકવાર જો તમને સમજાવું, 26 × 4 હતું ને, 26 × 4 આવી રીતે હતું. હવે પહેલાં શું કીધું કે મેં એમ કીધું કે પહેલાં જમણી બાજુ લેવાની લીધી, 6 × 4, 6 ચોક 24નો ચોગડો મૂકવાનો, વધી છે એ બાજુની સાઈડમાં એટલે 2ની માથે મૂકશું આપણે, 24નો ચોગડો, વધી પૈડી 2. હવે આ બંનેનો ગુણાકાર, 4 2 કેટલા થાય, 8 થાય, 8માં 2 નાખવાના એટલે 9 10, કેટલા થયા 10, જવાબ કેટલો આવ્યો 104. સમજાઈ ગયું, જવાબ કેટલો આવશે 104, લખી નાખો અહીંયા 104. ચાલો હવે આગળ, 25 × 3 છે ને, ચાલો 25 × 3, 5 × 3 = 15, વધી પૈડી 1, 2 × 3 = 6, જવાબ આવશે 75. ચાલો લખાઈ ગયું છે, જવાબ આવશે 75. હવે 35 × 3, 35 × 3 છે ને, ચાલો 35 × 3, તમે કહેશો દીદી પહેલાં 5નો વારો લઈએ, 5 × 3 = 15, વધી પૈડી 1, 3 × 9 = 1, 10, જવાબ કેટલો આવશે 105. સાવ ઇઝી છે, પછી તો તમે પ્રેક્ટિસ કરશો ને એમ તમને ફાવટ આવી જશે, બરાબર છે. ચાલો 32 × 5, હવે 32 × 5, પહેલાં કોનો વારો, 2નો વારો, 2 × 5 = 10, 10 × 0 વધી 1, 5 × 3 = 15, 15 × 1 = 16, કેટલો જવાબ આવ્યો 160, લખી નાખો અહીંયા 160. ચાલો સમજાઈ ગયું બધાને, જો હજુ કોઈને તકલીફ હોય ને હેમ તો હું તમને છે ને આ બાજુની સાઈડના છે ને એ હું તમને બોર્ડ ઉપર કરાવીશ, જો તમને આમાં ન સમજાતું હોય ને તો બોર્ડ ઉપર તમને એમ લાગે કે દીદી બોર્ડ ઉપર સમજાવો તો મજા આવે સમજવાની, તો હું તમને આગળના લેક્ચરમાં છે ને આટલા ગુણાકાર છે એ બોર્ડ ઉપર સમજાવીશ એટલે તમને આવડી જશે, બરાબર. અમુક લોકોને આ બધું સમજાઈ ગયું હશે, મેં સરખી રીતે સમજાવેલું છે, કંઈ પ્રશ્ન હોય તો હજુ આપણે બોર્ડ ઉપર સમજશું, બરાબર છે. ચાલો તો હોમવર્કમાં તમારે આટલા ગુણાકાર છે એ મેં જે સીધા લખી નથી નાખવાના, જેમ કે 22 આવી રીતે નથી લખવાના, જો 22 × 3 = 66, આવી રીતે નથી લખવાના, પણ મેં કેમ ગણી ગણીને તમને લખાવ્યા, તમારે નોટબુકમાં પહેલાં લખવાનું કે હોમવર્ક એમ ઉપર ટાઇટલ મારવાનું, જો હું કેવી રીતે લખવાનું હું તમને કહું, આ તમારી બુકનું પેજ છે પહેલાં લખવાનું કે હોમવર્ક, સારા અક્ષરો હોમવર્ક આવી રીતે લખ્યું, બરાબર. પછી નીચે લખવાનું કે જેમ કે 22 × 3 છે તો 22 × 3, પછી આનો દાખલો ગણવાનો, 3 × 2 = 6, 3 × 2 = 6, આ પહેલો દાખલો, પછી બાજુમાં લીટી પાડીને બીજો દાખલો, પછી બાજુમાં લીટી પાડીને ત્રીજો દાખલો, આવી રીતે આ કેટલા દાખલા છે જુઓ, તો કેટલા દાખલા છે ગણો જી, 1 2 3 4 5 6 7 8 દાખલા છે એ તમારે ગણવાના છે, બરાબર છે. ચાલો બધાને મજા આવી, સરસ, થેન્ક યુ.